જય શ્રી સ્વામિનારાયણ આજે આપણે સાંભળીશું આશુ પાશા પાસાકુષા એકાદશીનું મહાત્મ્ય યુતિષ્ઠિરે પૂછ્યું હે શ્રી કૃષ્ણ આશુ સુદ એકાદશીનું શું નામ છે તે કૃપા કરીને આપ કહો શ્રી કૃષ્ણે કહ્યું હે રાજેન્દ્ર આશુ સુદ એકાદશી પાષા એ નામથી પ્રસિદ્ધ છે આ એકાદશી સર્વ પાપોનો નાશ કરનારી અને ઉત્તમ છે તે દિવસે પદ્મનાભ નામના નારાયણની પૂજા કરવી જેના પ્રતાપે સઘળી મનોકામના પૂર્ણ થાય છે જે માણસ મોંથી ઘણા પાપો કરે છે તે માણસ જો નારાયણને નમસ્કાર કરે તો તેને નરકમાં જવું પડતું નથી પૃથ્વી પર જેટલા તીર્થો અને પવિત્ર સ્થળો છે તે સઘળાનું પુણ્ય વિષ્ણુ ભગવાનના નામ લેવાથી થાય છે તેઓને કોઈ દિવસ યમલોક જોવો પડતો નથી જે માણસ એકાદશીના દિવસે કોઈ પણ પ્રસંગથી ઉપવાસ કરે છે તેમને યમની યાત્રા ભોગવવી પડતી નથી હજારો અશ્વમેઘ યજ્ઞો અને સેંકડો રાજસૂય યજ્ઞ પણ આ એકાદશીના સોળમાં ભાગની પણ તુલના કરી શકે તેમ નથી આ એકાદશી સર્વશ્રેષ્ઠ સુખ આપનારી મોક્ષ આપનારી આરોગ્ય આપનારી અને ધન ધાન્યની વૃદ્ધિ કરનારી છે એકાદશીને દિવસે ઉપવાસ કરી જાગરણ કરવાથી શ્રમ વિના વૈકુંઠ પ્રાપ્ત થાય છે હે રાજેન્દ્ર જે પુરુષ આ એકાદશીનું વ્રત કરે છે તે માતાના કુળના દસ અને પિતાના કુળના દસ અને સ્ત્રીના કુળના દસ પુરુષોનો ઉદ્ધાર કરે છે જે માણસ આ એકાદશનું વ્રત કરે છે તે ચાર હાથ વાળું દિવ્ય સ્વરૂપ વાળું પીળા વસ્ત્ર પહેરેલું સ્વરૂપ ધારણ કરી ગરુડ ઉપર બેસી વૈકું જાય છે પાપી પુરુષ પણ આ કરવાથી નથી દરિદ્ર પુરુષે પણ શક્તિ પ્રમાણે હંમેશા સ્નાન કરી દાન વગેરે કર્મો કરવા જે પુરુષ તળાવ ખોદાવે છે બગીચા બંધાવે છે ધર્મશાળા બંધાવે છે અને બીજા સત્કર્મ કરે છે તેને યમયાતના ભોગવવી પડતી નથી પાપ કરવાથી નરક પ્રાપ્ત થાય છે ધર્મ કરવાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે એમાં સંશય નથી હે રાજા યુધિષ્ઠિર તમે જે પાશા કુશા એકાદશનું મહાત્મા કહ્યું પૂછ્યું હતું તે મેં કહી સંભળાવ્યું આવી રીતે બ્રહ્માંડ પુરાણમાં આસો માસના શુક્લ પક્ષની પાશા કુશા એકાદશનું મહાત્મા કહેલું છે એથી શ્રી બ્રહ્માંડ પુરાણે શ્રી કૃષ્ણ યુધિષ્ઠિર સંવાદે અશ્વિન શુક્લ પાશાકુશા નામના મહાત્મા સંપૂર્ણ જય શ્રી સ્વામિનારાયણ